જુઓ ભાઈ, ખેતીમાં પણ નુકસાની બહુ આવી ગઈ છે. હવે આ કપાસ તો બિલકુલ ફેલ જ થઈ ગયા. લગભગ 4 મહિના સુધી પાણી ભરાયેલું રહેશે અને પશુઓનો ઘાસચારો પણ હવે ખરાબ થઈ ગયો છે. આ મારો ભાઈ પાણીમાંથી વાઢીને લાવ્યો છે. હવે બોલો કેમ કરીને બહાર કાઢવું આવે છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કપાસ તો હવે ગયા છે, પણ તમે જો આ વિડીયો જોઈને તમે થોડું ચિંતા થતી હોય ખેડૂતોને, તો સબસ્ક્રાઈબ કરી લેજો, થોડી હેલ્પ થઈ જાય મારી. અને તમે જોઈ શકો છો પાણી કેટલું બધું છે. સંપૂર્ણપણે કપાસ ડૂબી જવાના આરે છે. આ ઘાસ પણ હવે પૂરું થવા આવ્યું છે. બધું જ પાણી નીકળતા સમય બહુ લાગશે. લગભગ 4 થી 5 મહિના સુધી પાણી રહેશે. તમે જોઈ શકો છો પાણી અંદર કેટલું આવે છે. અને આ કપાસ તો બિલકુલ સુકાવા લાગી ગયા છે. હવે બહુ આશાઓ હતી રૂ બહુ થશે, પણ હવે તમે જોઈ શકો છો પાણી બિલકુલ વધારે પડતું ભરાઈ ગયું છે. એટલે હવે આ તો પાક ફેલ જ થઈ ગયો છે. કેવું લાગે છે અંદર પાણી? મિત્રો, આજુબાજુ બધા જ જગ્યાએ પાણી ભરાઈ ગયું છે. એટલે અંદર પણ ધ્યાન રાખવું પડે. જતા પાણીમાં અંદર જીવો હોય છે તો સબસ્ક્રાઈબ કરી